આમાં કોઈ અભિમાન કરવું જ નહીં, ક્યારે કોણ કેવું નીકળી જાય નક્કી નથી. બહુ વસુંધરા ભૂમિ છે, એક એક કણમાંથી. થોડોક અવાજ આપજો, હવે માણા જાજુ નથી, પબ્લિક પબ્લિક વયુ ગયું છે, માણા માણા બેઠું છે. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, અબ અચ્છે અચ્છે બેઠે રહે, મિસ કોલ યે ચલે ગયે. તારે કોનો ફોન આવતો હતો? તારે ફોન કોનો આવતો? બહુ ફોન તે એટલા જ બધો. હવે જ્યાં ડાયરો છે, એટલે મેં તો કીધું હતું ચાર વાગ્યા તો પછી આમ ખરેખર ગણો ને, બે વાગ્યા પછી સાહિત્ય ન હોય, બે વાગ્યા પછી ભજન હોય, સમય હોય ને બધો રાત્રિનો. હા, દાળ ભાત આવી ગયા પછી ઢેફલા ન મગાય. તું એ દાજ કાઢ લે ને આરો રહી જાય તું એ. ખરેખર આ હાવ સાચી વાત, હનુમાનજી મહારાજની કૃપાથી જ આ ચાલ્યું છું, નહીતર કોણ ક્યાં બેઠું હતું, શું હતું. આના માઇકની આડાઈ બધા બેસી ગયેલા હતા, અમારા સુધી અવાજ આવે તો ખબર પડે ને. પછી તો મને વિચાર આવ્યો, બોલે પડે પાઇપે ચડીને ગાઓ, પણ નક્કી કર્યું હતું કે આમ જે કાંઈ હોય આનંદ કરવો. એટલે આ બધું એની કૃપાથી થાય છે, હનુમાનજી મહારાજની કૃપા. નહીતર માનો આજ કેટલી તારીખ થયેલા કિશોરભાઈ? આજ 27 થઈ ને, લે બોલો લ્યો. 28 થઈ ગઈ, 28 થઈ ગઈ. કહું ને કાંઈક ગોટાળો છે, મેં કીધું 28 થઈ ગઈ ભાઈ. હા, એટલે ગઈ 22 નહીં ને એની આગલી 22, ત્યાંથી હળંગ છે નોન સ્ટોપ. હજી 20 તારીખ સુધી નોન સ્ટોપ છે, 13 તારીખે ભગુડા. ત્યાં તો મારે પોરો હોય, ભગુડા તો હું બોલું નહીં કાંઈ, બધાને આશીર્વાદ લઉં બેઠો બેઠો. કારણ કે બેટરી ચાર્જ કરવાના હોય ને, ત્યાં હેરડા ન પડાય, ત્યાં પીણું ભરાવી દેવાય એટલે ચાર્જ થયા કરે. એમ આજનો કાર્યક્રમ પણ એવો જ કે દરેક કલાકારો એક એકથી ચડિયા હતા, બહુ વ્યવસ્થિત બધાએ આનંદ કરાવ્યો. એટલે બધાએ કલાકારોને તાળીઓથી વધાવો. એટલે આજનો ખૂબ આનંદ છે. ભાઈએ કીધું એમ, વિઠ્ઠલભાઈએ સુરેશભાઈ રાવળ ગાતા એવો જ, અને એણે બાપુનું તો ભજન ગાયું પણ છેલ્લે અંજનીનો જાયો ઉડ્યો, અને બે કવિ કાગ બાપુના ભજનો, અને છેલ્લે લક્ષ્મણ ઘડીક ઉભાર્યો મારા વીર ઘોડલાની વાંખો ઝાલો, કવિ દાદ બાપુને યાદ કર્યા. એટલે કવિ દાદ, કવિ કાગ અને એક રચના જે બાપુની, એ કોની હતી ભાઈ? કઈ ગયા વિઠ્ઠલભાઈ? વિઠ્ઠલભાઈ ગયા ક્યાં પાછા? સુખરામ બાપુની રચના વિઠ્ઠલભાઈએ રજૂ કરી. એટલે એને જોરદાર તાળીના ગળાથી વધાવો. આમાં ખરેખર કહો, આમાં હજી ઓડિયન્સમાં એવા બેઠા હોય, અમારું પાંચું ન આવ્યો, એ તો અહીંયા બેહતા ન હોય, એને અમારી ઉપર દયા ખાતે, ભલે ને બિચારા ધંધે સીડ્યા તા. આવા કઈ જેવા તેવી વસ્તુ હોય, આપણી માતાઓ અમુક કીર્તન ગાતા હોય, કલાકારોને પાંચું ન આવે. કળા બધે પડી જ, પણ અમે ઉપાડો લીધો એમ. અંગત ગયો ને રાવણની કચેરીમાં. જો યુવાનોને ખાસ કહું, આ બધી રામકથા એ કઈ કથા આપણે સાંભળીએ, પણ એની અંદરથી યુવાનોએ ખાસ એ જોવાનું છે, માતાઓ એ ખાસ જોવાનું છે કે ભાઈ સીતાજીને હજી શું કામ યાદ કરીએ છીએ? કેવલ એને પતિવ્રતા ધર્મ પાળ્યો, નકર જનક વૈદેહીની દીકરી શું ઘટે એને, અવધની મહારાણી. પણ ના, મારો પતિ ત્યાં હું, અને ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? એવી નાની ઉંમરમાં 14 વર્ષનો વનવાસ મળે અને એ ચેલેન્જ સ્વીકારી લેવી, ફીફાનો કહેને મારા પપ્પાને મનાવો ને યાર, મારા બાને કંઈક ના. એની એ ક્ષણે જેને રાજ્યાભિષેક થવાનો હોય, જેની માથે અવધનો મુગટ આવવાનો હોય, અને એ જ પળે
એવું કહેવાય જાય કે તમારે વનમાં જવાનું છે. આ યુવાનોને ખાસ ભગવાનની કથા તો છે જ, પણ આ જે ચેલેન્જ સ્વીકારી શકે ભગવાન બની શકે. હવે તમે સાંભળજો, માં જાનકીને વનવાસ નહોતો, લક્ષ્મણજીને પણ વનવાસ નહોતો, અને માં જાનકીનું અપહરણ થાય તો ત્યારે લક્ષ્મણજીને મોકલી શકતા હતા ને કે લક્ષ્મણ જાઓ ને આપણી ફોજ લઈ આવો. નહીં, એણે એક જ વાત કરી, મને વનવાસ મળ્યો છે અને આ વનવાસ મારે પૂરો કરવાનો છે. હવે કેવડી મોટું કાર્ય કરીને તમે કલ્પના તો કરો, લંકામાં રાવણને જીતીને આવવો, દહ માથાળાને જેના 10 મસ્તક 10 બુદ્ધિ, એ વખતનો કેવડો વૈજ્ઞાનિક માણસ, બ્રહ્મા જેને પૂછી પૂછીને લેખ લખતા હોય, બ્રહ્માજીને જેને વશ કરી લીધા હોય, કે કોઈનો પૃથ્વી પર જન્મ થાય તો રાવણને પૂછવા આવે બ્રહ્મા કે આનો શું લેખ લખું. ભગવાન મહાદેવના એકલોતો શિષ્ય લંકામાં બેઠા બેઠા રાવણ મહાદેવને યાદ કરે એટલે કૈલાસથી મહાદેવ ત્યાં હાજર થાય અને એટલું કે રાવણ મારી પૂજા કર લે. આ કેવડી ભક્તિ અને કેવડી છે. આવું બધું હોય ને એ રાવણ થઈ કે કઈ તેની કોથળી પીન નીકળી જાય રાવણ નો થવાય. જેનામાં આ તાકાત, તપની જેનામાં તાકાત. અને સાંભળીજો, ગ્રંથની અંદર, રામાયણની અંદર કે મહાભારતને કોઈ પણ ગ્રંથમાં જેનું નામ આવતું હોય ને એ નાનો હુનો હોય જ નહીં. રામ હામે વેર વાળવાય બાંધવા એટલે, અને ભગવાન રામ 11 દિવસનું યુદ્ધ ત્યાં પૂરું કરી અને પરત જ્યારે એમ કહેવાય કે પોતાના નગરમાં અયોધ્યામાં પરત ફર્યા અને ત્યારે ખરા અર્થમાં અયોધ્યાને ખબર પડી કે રામ શું કહેવાય. ભગવાન કૃષ્ણ ગોકુળમાં, ગોકુળમાં રહ્યા હોત તો એ કોઈ કોઈ ઓળખી ન શકત, પણ જ્યારે ગોકુળ છોડે અને કંસનો સહાર કરે, નહીં તો ગોકુળમાં તો આપણે કઈ જેમ તેમ એનો એને આપણે હેરાન કર્યો. આવીને જશોદામાને બાયુ ઠપકા જ દેતી, માં તારો દીકરો તો આમ કરે, તારો દીકરો તો અમારું માખણ ખાઈ ગયો, તારો દીકરો અમારા મહિના માઠ ફોડી નાખ્યા. જો બાળપણ તો આવું જ હોવું જોયો, આ છોકરા આવા જ હોવા જોયો, તોફાની યાર. ઘણા નથી કહેતા અમારો છોકરો એટલો બધો સરસ પોચો પોતી, તારો ડોહો ક્યાંય નહીં કરીએ કે કાંઈ. બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાનો યુવાની રામ જેવી હોવી જોઈએ, અને વડીલો ગઢપણ ભોળાનાથ જેવું હોવું જોઈએ. પણ અત્યારે કઠણા એ છે, જેમ ગઢપણ પકડતા હતા એમ કાનુડા જેવા થતા જાય. સફેદ વાળ છે પાસા કાળા કરે, દાંત પડી જાય તો સોગઠા ફીટ કરાવે, ઓટલે બેઠા બેઠા કહેતા આ કોના ઘરના નીકળ્યા તારા, હવે તો મંદિરમાં નજરિયું નાખ. ભાઈ આમ જંગલમાં આટા મારતા હતા ને, તેને અરીસો ચડ્યો. હવે બિચારે અરીસો કોઈ દી જોયેલો જ નહીં એ સમય આખો. આપે માનભાના પોત્ર છે, માનભા ગઢવીને બધા જેઠવા મહારાજ સાહેબને જ્યાં પોરબંદર ગયેલા ત્યારે સાહેબ હજી કાચના ગ્લાસ નવા નવા ચાઇનામાંથી આવેલા એ વખત. હવે દર્પણ તો અરીસા તો ક્યારે આવ્યા એ ખબર નથી. હવે આને અરીસો, હવે મૂળ તો ઓલા કોઈક જંગલમાં ફરવા ગયેલા અને બહેનોના પાકીટમાં તો હોય જ અરીસો. આપણે આપણે પુરુષમાં જો આપણે આપણે હશે ને આપણા શરીરનું ધ્યાન જ ન રાખતા, બહેનોને અવડા અવડા વાળ હોવા છતાં કોઈ દી કોઈને ટાઇલ પડી, આપણે એકલા એકલા વાળ છે તો ટાઇલ ઉપાડીને બે, શું કામ, કાંઈ શરીરની ખેવના જ નહીં. હા, આપણે ગાડીમાં ઉતરશું ને આલો જે જે જગ્યાએ પ્રસંગમાં જવું હોય તો ગપ દિન દરવાજા ખોલીને ઉતરી જવાનું, ખાલી આમ આમ કરી આમ કરીને એ તમને કોઈ હેઠા. એ બહેનોને આપણે કહ્યું ને કે જો એ 5 કિલોમીટર આઘું છે એટલે તરત પાકીટ ખુલશે, એ પાકીટ ખુલીને તરત અને આપણે રોદોય ન લેવાય. ટૂંકમાં એ શરીરની ખેવના રાખશે, શું કામ કે પરમાત્મા એ શરીર આપ્યું છે ને બરાબર હાચવો, ટના ટન જો હાવ આમ નીકળી જાવ. ટૂંકમાં એ જંગલમાં ગયેલા ને મોઠા જોતા છે ને એમાં હાવ જ આવી ગયો ને અરીસો પીડ્યો રહેલો ટૂંકમાં, નગર તમે એમ કહો જંગલમાં કેમ પગ્યો, એ આમ પગ્યો હતો. હવે એ અરીસો પીડ્યો રહેલો ને એમાં કોઈ કોઈ ગામડાના માણાને અરીસો જીડ્યો. હવે એને કોઈ દી જિંદગીમાં અરીસો જોયેલો જ નહીં, એને ખબર જ નહીં કે આપણે પોતે દેખાય આમાં એમ.
એને એમ છું કે એટલે આવામાં જોતો ખરો, વાય આખી દુનિયા દેખાય, આપણી જેવો જ કોક જોતો. ભાઈ ભાઈ વાહ વાહ, હા ખોખારો કાંઈ વાહ. એને ખબર જ નહીં પોતે દેખાય, અંદર ટક્કર લઈ ગયો, ક્યાં બાત હૈ ક્યાં બાત. પછી તો ખોવાઈ ગયો, વાડીએથી ઘીરે જ જાય નહીં, છૂટો પડેલો સીધો હરીસામ. વાહ વાહ, કોક આવે ધડ પછેડીમાં હતા ને, તેણીથી ઘીરે ન ગયો. એની પત્નીને ચૂક, મારું ઘૂઘલું ગયું ક્યાં, કલાક રેઠું રહી નહીં, અને બદલે ત્રણ ત્રણ દે ચા ગયો ક્યાં. બેન ભાત લઈને ગઈ વાડીઓ, એના પત્નીને આવતા જોઈ ગયો, આમ આમ કરી એમ હતાડ દીધો. એની પત્નીને ચૂક, મારું એક એક સુપાયું છું, અને જમવા બેહાડીને વાત વે વળગાડી, અને ધીમે એક દિન પછેડીમાં હરીસો કાઢ્યો, અને બેને જોયું, એણે નહોતો જોયો. એ મળ્યા કે મારો રોયો ઘેરે છે નો આવે, બીજી બાઈ લાવ્યો. અન બાઈ એની સામે ખીજાણ્યો, શિબલી કોકના ઘરમાં દેવાળીઓ ન મુકાય. એ રોતી રોતી એમણે અરીસો લઈને ગઈ ઘેરે. ઘેરે જઈને એની હાહુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય. અરે કે પણ મારા દીકરા શું કર્યું, તમારા દીકરાને આવું ન કરાય. મને પૂછ્યું તો ના ન પાડે, એક વાડીએ રેત ને એક ઘરે રેત, પણ તમારા દીકરા મારા એક ભાવમાં બે ભાવ કર્યા. અરે કે પણ કેતો ઘરે શું કર્યું, એ બીજી બાઈ લાવ્યો ક્યાં છે, આ રહી ડોશી એ નહોતો જોયો. એ મીડિયા રોવા, મારો રોયો લાવ્યો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. હા હા હા, જ્યાં સુધી સમજણ નહીં આવે, કહેવાનો અર્થ એ છે તમને પોતાને પોતાને તમે નહીં ઓળખી શકો, આખર તમે કોણ છો. અર્જુન પોતાને ન ઓળખી શક્યો, એટલે ભગવાન નારાયણ એમ કહે છે કે અર્જુન તું કોણ છો, તું પહેલા તારી જાતને ઓળખ, તું શું ન કરી શકે. અને ત્રીજી વાત, યુવાનો જે ભણો છો ને, ખાસ કહું, કોઈની વાટે ન રહેતા, બધું તમારે કરવાનું છે. જીવન જ આપણું આવું છે, જન્મ આપણે લેવાનું, મોટું આપણે થવાનું, ભણવા આપણે જવાનું, ભણવા આપણે જવાનું, પાછા એ છોકરાને આપણે ભણાવવાના. સાહેબ હજ તો એથી જાય, મરવાનું આપણે, આપણે વાટે કોઈ મરવાનું નથી સાહેબ, માટે પોતાના પગ ભર્યું અનુભવ થવો જોઈએ. અને ત્રીજી વાત, બહુ ભગવાનનું વિઠ્ઠલભાઈ કહી ગયો, ધન્યવાદ આપું આવા મિત્રોને, સરપ્રસ નારાયણભાઈને બધાને ધન્યવાદ આપું કે સાહેબ આવા ભક્તો જે હૃદયમાં. અને ઘણા એમ કહે છે કે આવું ભગવાનનું ભજન કરતા હોય તો ભગવાન કેમ હામું નથી જોતો, એનો એક નાનો દાખલો આપી દઉં. કાલે પ્રોગ્રામ છે, ત્યાં હવે જે થવું હોય થાય, પણ અહીંયા આવ્યા છે તો અત્યાર સુધી તમે બેઠા હો. ખરેખર ધન્યવાદ આપું છું. હવે વાતો ન કરતા, ત્યાં હવે વાતો ન કરતા, હવે આ જુઓ હાવ તમને કહું ને હાવ, પણ એક દાખલો દઈ દઉં સાહેબ. પતિ પત્ની ઘરે બેઠેલા, એનો પતિ જમે છે, અને એમાં ખબર ને આપણે કોઈ ભિક્ષાવૃત્તિ કરવા આવે, એ માણસના હાથમાં એક ખાલી નાની એવી બરણી છે, અને બરણીનો આકડીઓ ખખડાવતા ખખડાવતા એ આંગણે ઊભો હોય માણા એક ભજન ગાય છે. ભજન ગાતા હતા એટલે એના પતિ એની પત્નીને કીધું, બોલો ભાઈ ક્યારનો ગાય છે ને આપો ને કંઈક, એને કારણ કે એને આપી ગયો એટલે હાલતા થાય ને, એને આપી ગયો કાંઈ. બેન કાંઈ સાંભળતા નથી એના પતિનું, એને કાંઈ આપતા નથી. સાહેબ અડધો કલાક થાય ત્યારે એના પતિએ કીધું કે હવે એને આપી દે ને બિચારાને, શું કામ તું એને ખોટે ખોટું ગૌરાવ્યું છો. ત્યારે એની પત્નીએ કીધું, આપી દઉં ને તો વયા જાય, એને કરતાં ઊભા ઊભા ગાય ને, કેટલું સરસ ગાય છે, એટલું એને ભજન સાંભળું છું. એમ સાંભળી લ્યો, સદગુરુ કદાચ આપણે હામું ન જોવે ને તો એને ગમતું હશે, કે આને આપી દે ને કાંઈક તો એ પાછો વયો જાય, એની કરતાં એને ગાવા દે ને એના ભજન, મને એ બહુ યાદ આવે છે અથવા તો ગમે છે. એમ ઈશ્વરને ગમે છે. અને દુઃખ આપણી માથે આવે ને તારે માનજો કે ઈશ્વરને ખબર પડી ગઈ છે આ મારી પરીક્ષા છે. ત્રીજી વાત, હમણાં જ મને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે બધાય વાત કરો છો ભગવાન ભગવાન ભગવાન, તો ભગવાન છે? મેં કીધું હા, તક તો એટલી ગાયો કપાય છે, અધર્મ અમુક જગ્યાએ થાય છે, તો ભગવાન કેમ કાંઈ કરતો નથી. ત્યારે મેં એનો દાખલો દીધો, મેં કીધું આ કળિયુગ છે, ભગવાનનો વારો નથી અત્યારે, વારો માણસનો છે, માણસની પરીક્ષા છે. દાખલા તરીકે સ્કૂલમાં પરીક્ષા હોય અને એ પેપર લખતા હોય છોકરાઓ, તો એ જ શિક્ષક એમ કહેવાય કે અંદર સુપરવાઇઝરિંગ કરતા હોય, સુપરવાઇઝર તરીકે આટા મારતા હોય, તો એ આમ આમ હાલતા હાલતા જોતા હોય કોણ કેવું લખે છે. એ સારું લખતા હશે તોય ત્યારે એણે નથી કીધું કે સાબાશ દોસ્ત બહુ સારું લખે છો, અને
ખોટું લખતો હોય તોય એને ત્યારે શિક્ષક ટોકતા નથી કે એ તું ખરાબ લખે છે. શું કામ? જોયા કરે છે. અને એ તો પરિણામ આવે ને ત્યારે ખબર પડે. એમ અત્યારે આપણે શું ધંધા કરીએ ને ઈશ્વર જોવે છે, કોઈને ટોકવાનો નથી, પણ જ્યારે પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે. એમ જેને સારા પેપર ભરવા એ ભરજો, જેને ખરાબ કરવું એ ભલે કરે, પણ જ્યારે એનું એનું પરિણામ આવે છે. રામકથાને યુગો વ્યાગ્યા આજ સાંભળીએ છીએ તો એમ લાગે ગઈકાલની ઘટના આપણી નજર સામે બની. અને સાંભળજો, જીવન એવું જીવીને જજો જેથી કરીને પેઢીઓ ઉઈ જાય ને તો એ તમને યાદ કરે. આ સબરી આપણને કાંઈ હગી થાય ખરી? મને એક જવાબ આપો. આપણે ક્યાંય અને સત્પંક આપણને આપણી બારમી પેઢીનું નામ નથી આવડતું. આજ સબરીનું નામ આપણને શું કામ આવડે છે? યુગ વ્યાગ્યા તો આપણે એનું નામ શું કામ આવડે છે? શું કામ? એને રામ પ્રત્યે પ્રેમ હતો, એને જગત પ્રત્યે પ્રેમ નહોતો, એને રામ પ્રત્યે પ્રેમ હતો. અને જે એના ગુણગાન ગાતા ગાતા નીકળી જાય ને વિઠ્ઠલભાઈ, એને યુગો યાદ કરે. આ બાવલિયાએ ભજન કર્યું ને, આ ભૂમિ રહેશે ત્યાં સુધી આ બાવલિયાને જગત યાદ કરશે. એટલું નહીં, આમાં જેટલા સેવામાં જોડાણા છે. અને હું તો આભાર એ માટે બીજો માંડું. મેં દરબાર સાહેબને ફોન કર્યો, મને પહેલાં તારીખ લખાવી, તારીખ લખી લીધી, અને પાછો મેં ફોન કર્યો. મારે મારી થોડીક એક હું આટીએ ચડ્યો છું થોડો. એખાદી તારીખ બે જગ્યાએ લેવાઈ ગયેલી, એક જ દિવસની ઘણું થઈ જાય, ઊંઘમાં આ પડાઈ ગયેલી. અને મને આનંદ એ આવ્યો સાહેબ, મેં એક જ ફોન કર્યો, મેં કીધું થોડુંક તમારે તારીખમાં થોડોક ફેરફાર કરી અને મને એક આગળ પાછળ કરી દો. મને કે માયાભાઈ જે તારીખ કહો, અમારે તો સપ્તાહ છે. સાહેબ આ કીધા ભેગા માની ગયા ને, એના માટે હું લાખ લાખ એના ઉપરથી જ ખબર પડે કે બાવલીઓ કેવો હશે, કે એના પ્રભાવમાં રહેનારા માણસની અંદર આ વિવેક આવી જાય ભલા માણસ. નહીંતર અમારે એકવાર તારીખ લખાવી લે ને પછી તો એ તમારે જે કરવું એ કરો, અમને છોડે નહીં. પણ એટલે મને આનંદ એ વાતનો છે કે એણે એવી રીતે અમને સરળતાથી કે ના તમને જે યોગ લાગે પછી પાછા ન ફેરવતા મને. હું કહું ના આવું કોઈ દી બને જ નહીં, પણ મૂળ તો આ બે વર્ષથી તારીખો લખ્યું જ નહોતું કોઈનું. એટલે એમાં એક તારીખ એવી હતી ભાઈ કે એ ત્રણ વર્ષથી એને એ લખાવેલી તિથિ, અને એણે એડવાન્સ આપેલા પાછા લીધેલા નહીં. અને હવે એ કહે કે ના તમારે એ કરવી જ પડશે તારીખ, અમારે એ તારીખનો અમારો ફાઇનલ છે. એટલે એને લીધે મારે એટલો ફેરફાર કરી, અને છતાં એ રીતે જે સ્વીકાર્યો ને એટલે મને બહુ મજા આવી છે. એટલે અને પાછા એક સાથે એટલા બધા કલાકારો સાથે ભરતદાને એવું સંચાલન કર્યું, હરેશદાને ખૂબ સારો આનંદ કરાવ્યો, કિશોરદાનની તો સવાલ નથી. કિશોરદાન પણ અહીંયા થાનના બાજુના બેને પણ સારું ગાયું, અને છેલ્લે આખું મંદિર તૈયાર થઈ ગયું ને ધજા વિઠ્ઠલભાઈએ ચડાવી દીધી ભલા મને. હે પણ આ મિત્રો આ સંસ્કાર આવે છે ક્યાંથી? આ બધા સંસ્કાર અમારો ઝવેરચંદ મેઘાણી લખે છે કે મારી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કશું બીનો ના, પીધો કશું બીનો ના. એક મિનિટ તમે બેસી જાઓ, બે મિનિટ આપણે પાછું ગાવ, પછી થોડો ફેરફાર કરવો છે. ઝાલર વાગે છે, નગારા વાગે છે. ભેરવી ઝાલર બે ભેગું થયું છે. જો હા કહું તમને, અમારા ભેરવી સુર એટલો એવો હોય કે પછી અહીંયા કાર્યક્રમ પૂરો થાય. પણ અત્યાર સુધી બહેનો બેઠા છો,
એટલે એકાદી વાત બેનોને નહીં કરી એમ થાય કે રોયા અમારે કઈ વાતો લાવવાની અત્યાર સુધી બેઠા. અને પ્રભાતનો પોર છે, આનંદ એ વાતનો છે, આટલા દીમાં પ્રોગ્રામ અમે લગભગ 3 વાગ્યા પૂરો કરીને બધે નીકળી જાય. અહીંયા આજ હજી ક્યારે પૂરું થાય નક્કી નહીં, બરાબર. પણ મારે વાત એ કરવી છે, બહેનો કોઈ પણ પ્રસંગમાં ગયા હોય ને, જો અહીંયા કથામાં આવ્યા હોય દિવસે કથામાં, અહીંયા તો ભગવાનની મહેરબાની છે. હવે પહેલાં તો એવું, પહેલાંની વાત કરું, લાઇટ ક્યારે વહી જાય નક્કી નહીં, પછી બેટરીઓ આવે ત્યારે એના ઉપર પછી માઇક ચલાવવાના. પણ જ્યાં સુધી માઇક ચાલુ ન થાય ને ત્યાં સુધી આપણે પુરુષો આડાવડા આટા મારતા હોય પણ બેનું બેઠી બેઠા કીર્તન ગાતા હોય, તમે સાંભળી લેજો, એ કીર્તન ગાતા હોય, એ મંડપને ખાલી ન રહેવા દે. અરે છોડો, કોઈના લગ્નમાં ગયા હોય ને, આપણે લગ્નમાં જાય તો હામામાં કાટલા હિરખા કરતા હશું, હામાં કતરાતા હશું, ક્યાં ન જાય ક્યાં કા, તેથી પ્રોગ્રામમાં તો એ જ જાય. બેનો આવું નહીં કરે, બેનો ઘહરી ઘહરી બાજુમાં આવશે, હે બેન તમે કયો શેમ્પૂ ને કયો હાબુ વાપરો, તા કેમ તક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને, એટલે કહો તક અંબોડો મોટો નથી, ત્યાં લાડવા બાંધ્યા બે, બાંધ્યા નહીં, આ તો વાત કરું કઈ. અથવા તો એ લગ્નમાં બેઠા બેઠા સાહેબ ગીત ગાહે, વરરાજાને રૂડો લગાડે છે, નકર વરરાજાની બે આંખમાં ફૂલા ભલે હોય પણ બેનો ગીત ગાય છે, વીરો મારો જગ મગ ઝગભગ, તો એનો બાપો સાહેબ બિચારો લેણે લાવ્યો બધું. પણ જો હવારના પોરમાં સાહેબ જાન ઉઘલવાની હોય ને ત્યારે આપણી માવું ગીત ગાતી હોય, કે સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળ કે વાળલા એ ભલે
આજે આ પ્રભાતના પોરમાં ધોળ ગાતા આપણા માતાઓ, અને પછી જાન ઉઘલે ત્યારે સમા સમાના ગીત હતા. લગ્ન ગીતની મજા હતી, સમા સમાના ગીત હતા. અત્યારે માફ કરજો, અત્યારે અમુક આવા ગીત ક્યાં ગાડામાં બહેન ભૈયા ગયા મારો રામ જાણે. અત્યારે જે મારી માવું તેકલી ફેશનના ગીત લાવ્યું છે, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. ખરેખર વિઠ્ઠલભાઈ, અને હું તો એમ કહું કે આ જમાલડા ભાગશાળી છે. અત્યારે બાકી જે આ વડીલોને પૂછો, એ તાણીમાં કેવા પૈણ્યા હી હતું આવું બગવું ને એવું કઈ. અત્યારે જે બગ્યું ભલે ભાડે. આ સમા સમાના ગીત હતા આવા, પણ મેં ગીત સાંભળ્યા એકાદી ફરમાઈ છે એટલે વાત કરું છું. આ મેં એવા ગીત સાંભળ્યા, આપણને એમ થાય ધનુ રૂપડી છો. આમ બહેન જે ગીત ચાલુ કરે, જૂઠ બોલે મડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી સૂટકી ખાવ ને મારા બાપનું શું જાય. આ ગીત કહેવાય, પણ ગીતની એક અદભુત રચના છે. જે સમા સમાના ગીત હતા, માંડવે વરરાજ આ ફેરા ફરતા હોય, કેટલામો ફેરો હાલે ને ઉતારે ગીત ઉપરલી ખબર પડી જતી. માંડવે ગીત હાલતું હોય એની ઉપરલી ખબર પડી જતી હતી સાહેબ કે અત્યારે ક્યાં કઈ વિધિ ચાલે છે. એમ આખું જીવન જ આપણું ગીત ઉપર છે. હાલરડાથી ચાલુ થાય, લગ્ન ગીતે મધ્ય થાય, અને કહેવાય ગયો મરસ્ય આપણું ગીત પૂરું થાય જીવનનું સાહેબ. હો એટલે વાત એ છે, પણ એ તમામ સંસ્કાર આ દેશની જનતા માના ઉદરમાંથી આપે છે. એટલે મેઘાણીએ લખ્યું કે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુબીનો રંગ. પણ છેલે કે એવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુબીનો રંગ. વિપુલ બધા તમે હું જો ચાખો કસુંબી નો એવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબી નો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કછું બીનો રાઘવ રાજા રામ
ગગન સીતારા પતિત પાવન સીતારા જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ભાવથી બોલો આરે ઘડી જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કૃપાઈ કૃપા કરો ગુરુદેવ કૃપાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ સંકટ હરણ મંગલ મૂરતિ રો રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર ભો સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સંતન કી બોલિયે હનુમાનજી મહારાજ કી રામ રતનગીરી બાપુ કી સર્વ ભેદ ભગવાન કી નમ પાર્વતી પતિ હર હર મહાદેવ આભાર અસ્તુ આ બધાએ શાંતિથી કાર્યક્રમ સાંભળ્યો કંઈક ક્ષતરી ગઈ હોય વિશાલ દિલથી ક્ષમા કરશો બાકી મળશું મેળે ઠેળે મળશું ત્યાં ગામ ગયે પણ મળશું નહીં મેકરણ એકદી ધરતી ઢંગથી એ અઢી મોટી આટકા હરે છે ફરે છે ત્યાં સુધી મળતા જુલતા રહેશો બાકી તો અહીં કોણ ખરાને પૂછે છે કોણ ભલાને પૂછે છે અતર નીચોવીને કોણ ફૂલોની દિશાને પૂછે છે આ તો મને તમને સંજોગ ઝુકાવે છે નહીંતર કોણ હનુમાનજીને પૂછે છે પણ આ તો આ જ નિર્દોષ ભાવ એક કોઈ 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 હેતુ વગરનો આ હેત કરીને આજનો આ કાર્યક્રમ આરતી ટાણે આપણે અહીંયા પૂરો નથી કરતા વિરામ આપીએ છીએ વિરામ એવડો બીજી વાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમના વિરામ આપું છું ફરી ફરી વાર આપ બધાના ચરણોમાં અમારા દરેક કલાકારો વતી આપને કોટી કોટી વંદન કરું છું અસ્તુ જય શ્રી રામ આભાર